અમદાવાદમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત કરાવી. 30 જાન્યુઆરી 2020 સુધી ચાલનારા કાર્યક્રમ હેઠળ શહેરના તમામ બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરાશે. વડોદરામાં રખડતા શ્વાનનો આતંક. હાથીખાના વિસ્તારમાં 7 વર્ષના બાળકને શ્વાન કરડ્યો. બાળકના કાનના ભાગે થઈ ઈજા. શ્વાને અન્ય એક વ્યક્તિને પણ કરડવાનો કર્યો પ્રયાસ. શ્વાનના આતંકના સીસીટીવી આવ્યા સામે. 26/11 મુંબઈ હુમલાનો પ્રથમ ભોગ બનેલી કુબેર બોટના ખલાસીઓ 11 વર્ષ બાદ પણ સહાયથી વંચિત. નવસારી જિલ્લાના 3 માછીમારની હત્યા કરીને આતંકીઓ દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા હતા. આટલા વર્ષ બાદ પણ માછીમારોના પરિવારને આર્થિક સહાય નથી મળી. સુરતમાં સુમુલ ડેરી રોડ પર આવેલી ગુજરાતી અને ઉડિયા માધ્યમની શાળા બંધ કરી અન્યત્ર ખસેડાતા વિદ્યાર્થીઓને પડી મુશ્કેલી. જૂની શાળામાં ફરી અભ્યાસ શરૂ કરાવવા માટે વિદ્યાર્થીઓએ શિક્ષણ સમિતિને રજૂઆત કરી. વડોદરાની મધર સ્કૂલમાં વિદ્યાર્થીઓને માર મારનાર શિક્ષકની પોલીસે કરી ધરપકડ. શિક્ષકે 7 વિદ્યાર્થીઓને લાકડીથી માર મારતા શરીર પર જોવા મળ્યા નિશાન. વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. જામનગર નજીક આવેલા બેડ ગામથી રસલપુરના માર્ગમાં 2 માસથી પાણી ભરાતા લોકો પરેશાન. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. દાહોદ ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. લીમખેડા રોડ, દાહોદ રોડ, ગોધરા રોડ પર આવેલા 100થી વધુ દબાણો દૂર કરાયા. સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અમરોલી અને કોસાળ વિસ્તારની લીધી મુલાકાત. વન ડે વન વોર્ડ કાર્યક્રમ અંતર્ગત મુલાકાતે પહોંચ્યા અને ફરજ પર મોડા આવતા કર્મચારીઓ સામે કરી લાલા. વડોદરામાં ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા. જૂના પાદરા રોડ પરની દુકાનોમાં કાર્યવાહી. આરોગ્ય તેલ વાપરતા વેપારીઓ સામે લાલ આંખ. તેલની ગુણવત્તાની કરાઈ તપાસ. ટોટલ પોલર કાઉન્ટ મશીનથી કરાઈ તપાસ. સુરતના ઉધનામાં ચપ્પુની અણીએ વહેલી સવારે 7 લાખથી વધુની લૂંટ. તસ્કરો ઘરના દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ્યા. 2 લૂંટારૂ સીસીટીવીમાં થયા કેદ. પોલીસે શરૂ કરી તપાસ. અમદાવાદમાં વિદેશી નાણાંની હેરાફેરીનો પર્દાફાશ. એરપોર્ટ પરથી 1.39 કરોડના વિદેશી ચલણ સાથે ઝડપાયો શખ્સ. દુબઈથી અમદાવાદ આવેલા શખ્સ પાસેથી કસ્ટમ વિભાગે વિદેશી ચલણ જપ્ત કરીને કરી તપાસ. ભાવનગરમાં ડીઝલની ટાંકીમાં બ્લાસ્ટ થતા યુવકનું મોત. નિર્મળનગર પાસે આવેલી ગેસ વેલ્ડિંગની દુકાને ડીઝલની ટાંકીમાં વેલ્ડિંગ કરતા સમયે થયો બ્લાસ્ટ. બ્લાસ્ટમાં 1 યુવકનું મોત. ગીર સોમનાથના ઉનામાં માનવ ખોપડી મળી આવી. રેલવે સ્ટેશન નજીક આવેલા ફાટક પાસેથી માનવ ખોપડી મળતા લોકોમાં ચકચાર. પોલીસે ખોપડે કબજી કરી શરૂ કરી તપાસ. સુરતના ખટોદરામાં કસ્ટડી ડેથ કેસમાં છેલ્લા કેટલાક મહિનાથી નાસ્તા ફરતા પીઆઈ મોહન ખિલેરી સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી સામે થયા હાજર. આ કેસમાં હજુ પણ કેટલાક પોલીસ કોન્સ્ટેબલ લાપત્તા છે. ખેતરમાં ચાલવા જેવી બાબતમાં સુરેન્દ્રનગરમાં ચોરવીરા ગામના સરપંચે 1 વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો. છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો. હુમલો કરીને સરપંચ ફરાર. મોડાસાના રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલો આરોપી ઝડપાયો. 7 મહિના પહેલા કસ્ટડીની બારીની ચાળી તોડીને 2 આરોપી ફરાર થયા હતા. એલસીબીએ આરોપીને ઝડપી લીધો. દાહોદના ગલાલિયાવાડમાં 1 ઘરના સભ્યોએ બાનમાં લઈને લૂંટને અંજામ આપ્યો. 10 થી 12 બુકાનીધારી ચોર બંદૂક બતાવીને દાગીના અને રોકડ રકમની લૂંટ કરીને થયા ફરાર. ઘટનાની જાણ થતાં પોલીસે આવીને તપાસ હાથ ધરી. અમદાવાદમાં એએમટીએસની ચાર સાથે થઈ ટક્કર. મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બાઇક બચાવવા જતા એએમટીએસ ચાર સાથે અથડાઈ. ઘટનામાં ડ્રાઈવર અને 1 મહિલાને થઈ સામાન્ય ઈજા. સુરતમાં બસ ચલાવતી 5 એજન્સીઓને કમિશનરે સિટી બસ અને બીઆરટીએસ બસની ગતિ મર્યાદા નક્કી કરવાની સૂચના આપી. બસની પ્રતિ કલાકે 40 કિલોમીટરથી વધુ ઝડપ ન રાખવા તાકીદ પણ કરાઈ. સુરતમાં રિક્ષાચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ઈ મેમોને લઈને રિક્ષાચાલકોમાં વિરોધ જોવા મળ્યો. સુરતમાં શૈક્ષણિક સંસ્થાઓ કરાઈ સીલ. સગરામપુરાની પિંકલ નર્સરી અને ડિંડોલની સનરાઇઝ અને દિવ્ય જ્યોત સ્કૂલને કરાઈ સીલ. ફાયર સેફટીના અભાવે કરાઈ સીલ. ભરૂચના જંબુસરના મનનહાર ગામની શાળાના આચાર્યને અપાઈ ભાવભીની વિદાય. આચાર્ય રામસિંહ ગોહિલ નિવૃત્ત થતા વાજતે ગાજતે અપાઈ વિદાય. ડીજેના તાલે કઢાયું સન્માન યાત્રા. આચાર્યના વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.